સંવાદદાતા અંકિત તમારી સાથે જોડાઈ ચૂક્યા છે ફ્રૂટ બજારના વેપારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે તો વેપારીઓની શું માંગણી છે અને તેઓનો કયો આક્ષેપ છે કે હાલ અત્યારે તેઓ વિરોધ કરી રહ્યા છે તંત્ર દ્વારા છેલ્લા બે દિવસથી વડોદરાના ફ્રૂટના જે વેપારીઓ છે તેમની સામે અન્યાય થઈ રહ્યાનો વાત છે ત્યારે તંત્ર દ્વારા જે થઈ રહેલી જે દમન છે તેના માટે જે ફ્રૂટના જે વેપારીઓ છે તે કાળી પટ્ટીને કાળા શર્ટ પહેરી અને અહીંયા આગળ વિરોધ પર બેઠા જ્યાં જોઈ રહ્યા છો કે અહીં આગળ વી ફોર જસ્ટિસના બેનર સાથે વેપારીઓ જે છે તે વિરોધ કરી રહ્યા છે સમગ્ર ફ્રૂટ બજાર આજે છે તે બંધ રાખવામાં આવ્યું છે આપણે વેપારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શા માટે આ વિરોધ કરવાની જરૂર પડી અમારા પ્રતિનિધિ આવ્યા છે એમની જોડે આમાં જે ફ્રૂટ માર્કેટના વેપારીઓ છે જે વર્ષોથી અહીં વેપાર કરી રહ્યા છે ને એમનો જે ફ્રૂટ આવે છે જે એની ગાડીઓ મૂકવાની પાર્કિંગની જગ્યા છે એના ઉપર દબાણ થઈ રહ્યો છે કોરોનાના કાળમાં અમે બાર બાયપાસ ઉપર વેપાર કર્યો એમાં અમે છ બાર મહિના અહીંથી ત્યાં ગયા હતા તો લોકો અહીંના લોકલ લેવાથી ત્યાં બેસી ગયા છે અને એમનું કહેવું એવું છે કે કોર્પોરેશનના તંત્રનું કહેવું એવું છે કે એ લોકો બી વેપાર કરે એમને લીગલ કરીને આપીએ હા એમને લીગલ કરીને આપીએ એવું એમનું કહેવું છે એના વિરોધમાં અમે આજે બંધ રાખ્યું છે બિલકુલ એક અન્ય જે અગ્રણી છે વેપારીના તમને આપણી સાથે કોમલબેન શા માટે આજે કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવી રહ્યો છે અહીંયા આગળ આજે જોવામાં આવશે તો સવારથી આપણા સિંધીભાઈઓની વેપારીઓને તમામ પૂરા આખા ખંડેરાવ માર્કેટ નહીં પરંતુ સમગ્ર વડોદરામાં સિંધીઓનું બંધનું એલાન જાહેર કરવામાં આવેલા છે જે સિંધીઓને થતાં અન્યાય એના માટે અમે વિરોધ પ્રદર્શન આજે રોજ કારીપટ્ટી બાંધીને અને બ્લેક ડે મનાવીને ઉજવવામાં આવેલ છે અમારે વ્યક્તિગત કોઈનો વિરોધ નથી વ્યક્તિગત નહીં વ્યક્તિના તાનાશાહીથી દબંગીરીથી અમને વિરોધ છે જે વિરોધને આજે અમને બંધનું એલાન જાહેર કરીને મોટી સંખ્યામાં જે મારા ભાઈઓએ સહકાર આપેલ છે પોતાની જાત માટે અને પોતાના અસ્તિત્વ ટકાવવા માટે આપ જોઈ શકો છો સમગ્ર વડોદરા એક બી વેપારી એસોસિએશનની દુકાન એક બી ખુલી નથી એ તમામ વેપારીઓ દબંગગીરી કોણ દબંગગીરી કરી રહ્યું છે અહીંયા આગળ આપ જોઈ શકો છો આપ 6 દિવસ 10 દિવસમાં છેલ્લા 10 દિવસમાં દબંગગીરી અમે તો તદ્દન ચૂપ કરીને તંત્રને ખાલી ખાલી જોતા હતા પણ તંત્રને હાથમાં ભાનમાં લઈને જે બેન જે કાર્યક્રમ કરી રહ્યા છે જે તદ્દન ખોટી અને વખોડવા જેવી લાયક પરિસ્થિતિમાં મુકાયેલ છે અમે મારી નીતિથી અમારે જે દબાણ હતું દૂર થયું અમારું જે કેરેટ ચાલો બે કેરેટ બી ખાલી કેરેટ બી બહાર લાગતા હતા એ બી આપણે વ્યવસ્થા અને કાયદાની પરિભાષા અમે અંદર લઈ લીધા તેમ છતાં પણ કોઈ પથારા લારી ગલાવાલા હટ્યા નથી એ લારી ગલાવાલાઓનું પ્રોત્સાહન લઈ બેન પોતાના હપ્તાખોરો ખોરો ભરણ ચાલુ કરાવવા માટે એ ગરીબ તો ગરીબ મળતો જ જાય છે અને સિંધી વેપારીઓ જો બસો પાંચસો હજાર રૂપિયા લેતો હોય તે એટલા મૂર્ખ નથી એ પોતાનો લાખો નો વ્યવસાય ગુમાવીને બેઠા છે જે આ કોણ કોણ કયા બેન હપ્તા કયા લે છે અહીંયા આગળ કયા બેન જે છે શરૂ કરવા માટે સ્થાનિક લોકોને ભારો એ લોકોનો પણ ભારે રોષ હતો એ જોવામાં મળ્યું હતું સ્થાનિક લોકો ભી પ્રતિનિધિ થી કંટાળીને સમગ્ર તમામ સંગઠનવાળાઓને અંદર એન્ટર થવું પડ્યું અને સમાધાન કરવાના યથાર્થ પ્રયત્ન કરવામાં આવેલા હતા પરંતુ આ સિંધી પાંચ ભાઈઓને ખાલી બોલાવવામાં આવેલા હતા પરંતુ સિંધી ભાઈઓને ચૂપ કરાવી કોર્પોરેશનના અધિકારીઓને બોલાવવામાં આવેલા હતા અને જે પથારો બેસે છે ભાઈઓ તમે કાલથી પથારા લગાવજો હું તમારી સાથે છું આ મહિલા કોર્પોરેટર જે પ્રતિનિધિ છે તે તમે બેજો અને તમે આ ભાઈઓને ભરણ ભાઈઓ તો પહેલાથી જ ભરણ લેતા હતા જે માણસ કંટાળેલું હોય તો જ સામે આવ્યો છે જો ભરણ લીધેલું હોય તો ભાઈઓ જ ચૂપ બેઠા હોય આટલા બધાને ગંદારી ના બનાવો એટલે તમારું કેવું એવું છે કે જે મહિલા કોર્પોરેટર છે જે સામેના જે પથારા પથારાવાળા છે તેમની પાસેથી હપ્તા લઈને એમને રોડ પર દબાણ કરાવડાવે છે હપ્તા લઈને નહીં એ લોકોની આજે જે આખું દ્રશ્ય નિર્મિત થયું છે એ કઈ ષડયંત્ર પહેલાથી ચોક્કસ ષડયંત્ર રચી દેવામાં આવેલું હતું ચોક્કસ બે સિંધી ભાઈઓની ઉપર હુમલા કેમ કરવામાં આવેલા પેલી તો મને એ વસ્તુ કહો કેમ ચોક્કસ બે જ સિંધી ભાઈઓને ઉપર તટસ્થ હુમલા કરવામાં આવ્યા આ સમગ્ર તમામ જે સિંધી વેપારીઓને એસોસિએશન જે ભાઈઓને ફ્રૂટ માર્કેટ છે એ ખાલી કરાવવા ઉપર ષડયંત્ર રચી લેવામાં આવ્યું હતું જે આજ નહીં આવતા સો વર્ષોમાં સિંધી ભાઈઓ અહીંયાથી ખસવાના નથી મોટી ટ્રકો નાની ટ્રકો બી લાગતી રહેશે અને પોતાનો વેપાર ધંધો કરતા આવશે એ તમે તાકીદે નોંધ લેશો અને જાણી લેશો અને જો તમે સિંધી ભાઈઓની બહારથી ધંધા કરવા તમે સિંધાઓ કેવી રીતે અહીંયા ધંધા કરો છો અમે સિંધાવ બતાવીશું અમારી તાકાત કે તમે ભાગલાપાડોની રણનીતિ જે રચી રહ્યા છો ભારતની અખંડિતતા એકતાને જે ફૂટ રાજનીતિ મનાવવા જઈ રહ્યા છો અમારા ભારતના વડાન પ્રધા વડા માનનીય વડાપ્રધાનજી મોદીજી પણ જ્યારે અખંડિતતાના એકતાની વાત લઈને સૂત્રોચ્ચાર લઈને ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર કન્ટ્રીને જે એકતાની વાત કરતા આવેલા છે આજે આ એકતા અને અખંડિતતાની વાત